एक बाजु नवसारी ना शाकभाजी मार्केट मा भाव वधारो थता सामान्य लोकोने जीवन निर्वाह करवानुं मुश्किल बन्यु छे। त्यारे सतत भाव वधाराने लईने गृहिणीओने बजेट खोरवाई रह्युं छे। साथे साथे पेट्रोल डीजलना भाव वधारो थता घरना खर्चमां काप मूकवानो वारो आव्यो छे। जुओ अमारा संवाददातानो आ खास अહેવાલ। જ્યારે હમણાં દિવાળીનો પર્વ છે ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે દિવસે ને દિવસે, અને હમણાં સામી દિવાળીએ લોકોને પોતાનું જીવન નિર્વાહ કરવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। અને હમણાં જોઈ શકીએ છીએ તો આપણે શાક માર્કેટની અંદર આવ્યા છીએ, અને ત્યાં શાક માર્કેટની અંદર જોઈ શકીએ છીએ શાકભાજીના ભાવ પણ દિવસે ને દિવસે સતત વધારો જોવા મળે છે। તો આપણે શાકભાજીના વેપારી પાસેથી પૂછીએ કે હમણાં શું ભાવ છે અને કઈ રીતની પરિસ્થિતિ છે। હા બોલો, કઈ રીતની પરિસ્થિતિ છે? શાકના ભાવો હમણાં બે દિવસ પહેલા કોથમીર 200-250 રૂપિયા કિલો હતી, આજે 100-120 રૂપિયા કિલો થઈ ગઈ, આવક વધી ગઈ। બે દાડા પહેલા આવક ઓછી હતી એટલે માલમાં તેજી હતી, હવે જરાક ધીરે ધીરે બજાર સુધરતું છે। બોલો બીજું કઈ? આપણે ગ્રાહકો પાસે પછી જાણીએ કે જે હમણાં હાલ દિવાળીનો સમય છે તો તેના અંદર જે શાકભાજીનો ભાવ વધી રહ્યા છે, તો તેના અંદર એમને જીવન નિર્વાહ કરવાનો અને કેવી રીતની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે? અત્યાર સુધીમાં તો શાકભાજીનો ભાવ એટલો થઈ ગયો છે કે હવે દિવાળીમાં ઘર ચલાવીએ કે શાકભાજી લેવા જઈએ એવું થઈ ગયું પરિસ્થિતિ છે। કારણ કે શાકભાજીનો ભાવ બી એટલા બધા છે કે 80-100 રૂપિયા કિલોનો ભાવે ચાલે છે શાકભાજી। એટલે હવે દિવાળીમાં અમે કપડાં ખરીદીએ છીએ કે પછી શાકભાજી ખરીદીએ છીએ, ઘર કેવી રીતના ચલાવવું એ જ પરિસ્થિતિ કેવી છે તે અમને જ ખબર છે કે હવે કેવી રીતના અમે આગાડી પર વિચારી શકીએ છીએ એમ। ક્યાંક ને ક્યાંક વેપારીઓમાં પણ નાદારાજગી જોવા મળી છે, અને જે ઘર ચલાવવાના વ્યક્તિ છે ને જે જીવન નિર્વાહ કરવા માટે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જ્યારે પેટ્રોલ ડીઝલના ભાવમાં કંઈ ઉતારો થાય અને આ શાકભાજીના ભાવમાં ઉતારો થાય તો લોકો પોતાની રીતે પોતાનું જીવન નિર્વાહ કરી શકે છે। દીપક વસાવા, ઇન્ડિયા ન્યૂઝ।